નિત્યાનંદની શક્તિઓના વખાણ કરતી મંજુલા શ્રોફનો વિડીયો આવ્યો સામે. ત્રીજી આંખની મદદથી શરીરના વાળ દૂર કરતો હોવાનો કર્યો દાવો. તો નિત્યાનંદના વેક્સિન પાવર પર નિત્યાનંદિતાના પિતા જનાર્દન શર્માનું નિવેદન. કહ્યું નિત્યાનંદ પાસે કોઈ શક્તિ નથી, આ માર્કેટિંગની છે ટેકનિક. વીર સાવરકર પર રાહુલના નિવેદનનો મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યો જવાબ. કહ્યું કોંગ્રેસની રાજનીતિ નીચે ઉતરી રહી છે, આથી ખરાબ નિવેદન હોઈ ન શકે. બનાસકાંઠામાં તીડના કારણે નુકસાનનો સર્વે રિપોર્ટ સોમવારે સોંપાશે સરકારને. સર્વેના આધારે સરકાર સહાયની કરી શકે છે જાહેરાત. છોટાઉદેપુરના નસવાડી લીંડા મોડલ સ્કૂલની અંદર કર્મચારીઓ હડતાલ પર જતા બાળકોને સજા, વિદ્યાર્થીનીઓ પાસે કરાવવામાં આવે છે સફાઈ કામ. સુરતમાં સૂર્યા મરાઠી અને રાહ્યા ગેંગ વચ્ચેના ગેંગવોર કેસમાં પોલીસની કાર્યવાહી, ચાર શખ્સોની કરી ધરપકડ. 19 વર્ષના ઋત્વિક જોગીની થઈ હતી હત્યા. રાજસ્થાનના કોટામાં 104 બાળકોના મૃત્યુ પર રાજકારણ. માયાવતીએ માંગ્યું અશોક ગેહલોતનું રાજીનામું. રાજકારણ વચ્ચે કેન્દ્રની ઉચ્ચસ્તરીય ટીમ જશે કોટા. પીએમ મોદીએ બેંગાલુરુમાં વિજ્ઞાન કોંગ્રેસનું કર્યું ઉદઘાટન. પીએમએ કહ્યું ભારતીય વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાં વગાડ્યો ડંકો.